નમસ્કાર મિત્રો, હું છું રામ ભરત. મિત્રો, ગાયનું મહત્ત્વ આપણા જીવનમાં કેટલું છે એ સમજવું જે છે એ બહુ જરૂરી છે. ગાયને આપણે માં તરીકે કહીએ છીએ. માં એટલા માટે કહીએ છીએ કે ગાયનું દરેક વસ્તુ જે છે એ અમૃત સમાન છે. ગાયનું દૂધ પણ અમૃત સમાન છે, ગાયનું છાણ પણ અમૃત સમાન છે, ગાયનું ગૌમૂત્ર જે છે તો એ પણ જડીબૂટી સમાન છે. દરેક વસ્તુ જે છે એ આપણા જીવનમાં ક્યાંક ને ક્યાંક કામ આવે છે, અને એટલા જ માટે જે છે એનું આપણે પૂજન કરીએ છીએ, એને આપણે માં તરીકે કહીએ છીએ. આજે ગૌ આધારિત ખેતી કરવા માટે ઘણા બધા પ્રયત્ન થતા રહેલા છે, તેમ છતાં પણ જેટલું જોઈએ એટલું પરિણામ જે છે આજે હજી સુધી મળતું નથી. કારણ કે ક્યાંક ને ક્યાંક હજી સુધી આપણું ગાયનું મૂલ્ય જે છે એનાથી અજાણ હજી સુધી છે, આપણે અજાણ છે. હું ખુદ છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગાય આધારિત ખેતી કરું છું. આ વખતે ચણાનું વાવેતર કરેલું છે, તમે એના ફોટો જે છે તો એ જોઈ શકો છો. આ વાવેતરની અંદર હજી સુધી કોઈ પણ યુરિયા ખાતર નથી નાખેલું અથવા તો કોઈ પણ દવા જે છે એનો છંટકાવ નથી કરેલો. ફક્ત જીવામૃત અને ગૌમૂત્ર છાંટી અને આ ચણાનો જે છે ઉછેર કરેલો છે, અને બહુ સારી રીતે થયા છે. હજી સુધી કોઈ રોગ પણ આમાં નથી આવેલો. બીજી બાબત કે ગાય આધારિત તમે ખેતી કરો તો ઝીરો બજેટમાં તમે ખેતી કરી શકો છો. ખેતી જે છે એમાં કોઈ પણ પ્રકારનો વેરેન્ટેક્સ જે છે, ખાતર અને દવા જે છે એ છંટકાવ જે છે તો એ કરવા નથી પડતા, અને શુદ્ધ જે છે એ તમે અનાજ જે છે ઉત્પન્ન કરી શકો. અને એવી જ રીતના સરકાર જે છે એનો કંઈક પ્રયત્ન છે, અને હમણાં જે પરીક્ષા જે છે એનું આયોજન કરેલું છે, તો આ પરીક્ષા જે છે એ દરેક વ્યક્તિ જે છે એ આપી શકે છે. નાનેથી લઈ અને વૃદ્ધો સુધી જે છે આ પરીક્ષા આપી શકે છે. કોઈ પણ ઉંમર જે છે એનો કોઈ ક્રાઇટેરિયા નથી, અને આ પરીક્ષામાં જે છે ગાયના જ પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે. તો એ કેવી રીતના છે એની સંપૂર્ણ બેઝિક ડિટેલ જે છે આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. હવે આમાં કોણ કોણ ભાગ લઈ શકશે? તમામ દરેક વ્યક્તિ જે છે ભાગ લઈ શકશે. ઉંમરના કોઈ પણ ક્રાઇટેરિયા નથી. વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીઓના માતા પિતા હોય તો દરેક વ્યક્તિ જે છે એમાં ભાગ લઈ શકશે. બીજી વસ્તુ છે કે આમાં ચાર વિભાગ જે છે એ પાડવામાં આવ્યા છે. પ્રાથમિક એટલે કે 1-8 ધોરણ સુધીના જે બાળકો જે ભણતા હોય એના માટે છે, તે પછી સેકન્ડરી એટલે કે 9-12 ધોરણ જે છે અને કોલેજના વિદ્યાર્થીઓ, અને તે પછી જે છે જનરલ મતલબ કે બધા જ વ્યક્તિઓ જે છે એવી રીતનામાં અલગ અલગ જે છે ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. બીજું છે કે આમાં પ્રશ્નોત્તરી આવશે. ટોટલ 75 પ્રશ્ન આવશે MCQ પ્રકારના, જે પ્રમાણે સરકારી જે એક્ઝામ દેવા જઈએ એ પ્રમાણે આમાં પ્રશ્નોત્તરી આવશે, અને સમય જે છે એ 60 મિનિટનો આવશે. તો 75 પ્રશ્નોના 75 ગુણ આવશે. બીજી વસ્તુ એક મહત્વની છે કે આમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી, મતલબ કે તમારો એક પ્રશ્ન ખોટો થયો હોય તો આમાં તમારો એક માર્કિંગ જે છે કપાય તો એવી કોઈ સિસ્ટમ આમાં નથી. હવે પરીક્ષા કઈ તારીખે હશે? તો પરીક્ષા જે છે 25-2-2021ના દિવસે પરીક્ષા છે. તમે જોઈ શકો છો વેબસાઇટ kamdhenu.gov.in. આ વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે, અને ત્યારે આ વેબસાઇટ જે છે મેં તમે પરીક્ષા દેવાની રહેશે. પરીક્ષા જે છે ઓનલાઈન તમારે દેવાની રહેશે. મોબાઈલમાં પણ તમે પરીક્ષા જે છે દઈ શકો છો, અને લેપટોપ હોય તો લેપટોપમાં પણ તમે પરીક્ષા આપી શકશો. એના પહેલાં જે છે તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. હવે આમાં કુલ જે છે 12 ભાષાઓમાં જે છે પરીક્ષા હશે, તેમાંથી ગુજરાતી ભાષા જે છે તો એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે આપણા માટે બહુ સારી બાબત કહેવાય. પરીક્ષામાં આપવા માટે જે છે પ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડશે, અને રજીસ્ટ્રેશન જે છે એ અત્યારે ચાલુ છે. તો રજીસ્ટ્રેશન કેવી રીતના કરવું એ તમને હું લાસ્ટમાં જે છે જણાવી દઈશ. હવે પરીક્ષાનો સમય જે છે તો કંઈક આ પ્રમાણે છે. પ્રાથમિક જે છે મતલબ કે 1-8 ધોરણ જે છે તો એનો 9-10નો ટાઈમ છે. પછી સેકન્ડરી મતલબ કે 9 થી જે છે 12 સુધીના જે વિદ્યાર્થીઓ જે છે તેનો 11-12નો ટાઈમ છે સવારે. કોલેજ કરતા વિદ્યાર્થી જે છે તો એ 1-2ના સમયગાળામાં પરીક્ષા જે છે દઈ શકે, અને જનરલ કેટેગરી જે છે તો એ 3-4,
અને NRI મતલબ કે વિદેશના જે લોકો જે છે એ કોઈ જો પરીક્ષા દેવા માંગતા હોય તો 5-6 નો ટાઈમ છે. સમય જે છે એ એક જ દિવસ છે, મતલબ કે તારીખ જે છે દિવસ એ 25-2-2021 દિવસ જ છે. અલગ અલગ દિવસ કોઈ જે છે એ રાખવામાં આવ્યા નથી. હવે પરીક્ષાનું રિઝલ્ટ જે છે તો એ તમને તમારે જ્યારે પણ તમે 60 મિનિટમાં 75 પ્રશ્ન જે છે હશે એ તમે પૂરા કરશો તો કેટલા માર્કિંગ તમને આવ્યા હશે એ ઓન ધ સ્પોટ જે છે તમને ત્યાં જ તમને આપી દેશે સ્ક્રીન ઉપર. અને બીજા દિવસે એટલે કે 26-2-2021 રોજ જે છે વધારે પ્રશ્નોના સાચા જવાબ આપનાર વિદ્યાર્થીઓ જે છે તો એની એક લિસ્ટ પણ જે છે એ જાહેર કરવામાં આવશે. હવે રજિસ્ટ્રેશન કેવી રીતના કરવું તો હું તમને રજિસ્ટ્રેશન જે છે એની તારીખ જે છે કંઈક આ પ્રમાણે છે, 18-2-2021 જે છે તો ત્યાં સુધી તમે રજિસ્ટ્રેશન કરી શકો છો. અને રજિસ્ટ્રેશન જે છે એ આ kamdhenu.gov.in આ જે વેબસાઇટ જે છે એમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો રજિસ્ટ્રેશન કેવી રીતના કરવું એ તમને હું હવે જણાવું છું. તો સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝરની અંદર જવાનું રહેશે અને તે પછી તમારે ટાઈપ કરવાનું રહેશે kamdhenu.gov.in. આ વેબસાઇટ ટાઈપ કરવાની રહેશે અને તે પછી ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. આ પ્રમાણે ઇન્ટરફેસ થયા પછી તમારે ઘણા બધા ઓપ્શન આવશે. ફોટો ગેલેરી છે, વિડીયો છે, બ્લોગ છે, પ્રેસ અને બીજું જે એક ઓપ્શન આવશે એક્ઝામ, તો એમાં તમારે જવાનું રહેશે. એટલે એની નીચે જે છે ઘણા બધા ઓપ્શન આવશે તો એમાં 3rd નંબરનું ઓપ્શન છે રજિસ્ટ્રેશન, તો એમાં તમારે ક્લિક કરવાનું રહેશે. તો એમાં આપણે ક્લિક કરીએ. આમાં ગયા પછી તમારે નીચે જવાનું રહેશે. નીચે ગયા એટલે તમારે રાઈટ ક્લિક કરવાનું રહેશે અને અહીં એગ્રી કરી અને આગળ વધી જવાનું રહેશે. આગળ વધશો એટલે ઓપ્શન જે છે બધા આવી જશે રજિસ્ટ્રેશનનું જે પણ હશે તે પણ. તો ફર્સ્ટ જે છે તમારું અહીંયા નામ ટાઈપ કરવાનું રહેશે, તે પછી તમારા ફાધર નેમ જે છે એ ઓપ્શનલ છે, લખવાનું તો પણ ચાલશે. તે પછી લાસ્ટ નેમ જે છે સરનેમ, તમારી સરનેમ જે પણ હોય તે તમારે લાસ્ટમાં ટાઈપ કરવાની રહેશે. તે પછી ઈમેલ આઈડી, તે પછી મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે. તે પછી જે પણ તમારો દેશ હોય, આપણે તો ઇન્ડિયા જે છે તો એ ઓલરેડી સિલેક્ટેડ છે, વિદેશ હોય તો વિદેશના કોઈ પણ આમાં દેશ જે છે સિલેક્ટ કરી શકે છે પરંતુ આપણે ઇન્ડિયા જ રહેવા દેશું. તે પછી સ્ટેટ જે છે જે પણ હોય તો તમારું સ્ટેટ ગુજરાત હોય કે જે પણ હોય, આપણું તો ગુજરાત જ છે તો એ તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. તે પછી ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે અને તે પછી તમારે વિલેજ મતલબ ગામડું અને સામાન્ય એડ્રેસ જે છે તમારે ટાઈપ કરવાનો રહેશે. હવે એક્ઝામ લેંગ્વેજ જે છે એ ટોટલ 12 ભાષાઓમાં એક્ઝામ હશે, તો તમે જે પણ લેંગ્વેજમાં પરીક્ષા દેવા માગતા હોય એ પ્રમાણે અમારી લેંગ્વેજ જે છે ભાષા સિલેક્ટ કરવાની રહેશે. તો આપણે ગુજરાતી સિલેક્ટ કરી લેશું. તે પછી એક્ઝામ કેટેગરી જે છે તો એમાં 4 ઓપ્શન છે. 1-8 ધોરણ ભણતા હોય જે બાળકો ભણતા હોય તો એને પ્રથમ સિલેક્ટ કરવાનું રહેશે ઓપ્શન. તે પછી 9-12 ધોરણ ભણતા હોય તો એને બીજું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે છે તો એને 3rd નંબરનો ઓપ્શન જે છે સિલેક્ટ કરવાનું રહેશે. તે પછી ભારત દેશના દરેક વ્યક્તિઓ જે છે એ હોય તો એને 4th નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે અને વિદેશમાં જે કોઈ વ્યક્તિ હોય તો એને ઇન્ટરનેશનલ સિટીઝન્સ એ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. તે પછી સ્કૂલ કે કોલેજ જે પણ તમારી હોય એ તમારે અહીં ટાઈપ કરવાનું રહેશે. તે પછી આ લાસ્ટ ઓપ્શન જે છે એક્ઝામ કોઓર્ડિનેટરનું એ ઓપ્શન છે, ઓપ્શનલ છે મતલબમાં, તો એને તમે છોડી જ શકો. તે પછી આ કેપ્ચા કોડ જે છે એ તમારા અહીંયા ઇન્ટર ધ કેપ્ચા કોડ તો તમારે અહીં ટાઈપ કરવાના રહેશે. કેપ્ચા કોડ જે છે તમને દેખાતા ના હોય તો તમે જે છે એમાં ઉપર ક્લિક કરીને કેપ્ચા કોડ જે છે ચેન્જ પણ કરી શકો છો. અને એટલું કરી અને તમારે અહીં નીચે જે છે રજિસ્ટ્રેશન નાવ એના ઉપર ક્લિક કરશો એટલે તમારે રજિસ્ટ્રેશન થઈ જશે. રજિસ્ટ્રેશન થઈ ગયા પછી તમે જો મોક ટેસ્ટ દેવા માગતા હોય તો તમારે આમાં જ વેબસાઇટમાં જે છે એ રજિસ્ટ્રેશનની નીચે જે છે મોક ટેસ્ટ એક્ઝામ જે છે એમાં તમારે જવાનું રહેશે. એની નીચે જે છે એક્ઝેટ જે છે ફાઇનલ એક્ઝામ છે,
ફાઇનલ એક્ઝામ જે છે એ તમારી 25 તારીખે આપશે અને મોક ટેસ્ટ જે છે એ તમારે 21 તારીખે ઓપન થઈ જશે. 21 તારીખે એમાં શું શું પ્રશ્ન આવે છે અને કેવા કેવા પ્રશ્નો પૂછાય છે ગાય આધારિત, તો એ તમે પરીક્ષા દેવા માગતા હોય તો તમારે એમાં ક્લિક કરવાનું રહેશે અને જે પણ તમારા યુઝર આઈડી જે હોય એ તમારે ટાઈપ કરવાના રહેશે. અત્યારે ઓપન નહીં થાય પણ 21 તારીખે જે છે ઓપન થઈ જશે. તો તમે એડવાન્સ જે છે એ પરીક્ષાના પ્રશ્નો તરીકે કેવી રીતના પૂછાય એ તમે જોઈ શકશો. તો આ હતી આજની માહિતી મિત્રો. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા નવા વિડીયો જે છે આપના સુધી પહોંચતા રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય ભારત, જય હિન્દ.